नमस्कार विद्यार्थी मित्रों, गंगोत्री स्कूल गोंडल ऑनलाइन एजुकेशन में आपनों हार्दिक स्वागत छे। आपणे धोरण 9 માં ચેપ્ટર 12 હેરોનનું સૂત્ર આગળ વધારીએ તો સ્વાધ્યાય 12.1 જે છે એના ત્રણ દાખલા ગણ્યા હતા। હવે દાખલા નંબર 4 સિમ્પલ વસ્તુઓ છે, દાખલો કઈ રીતે ગણવો હોય આપને ખ્યાલ છે। તો હવે આપણે આગળ વધીએ તો આપણે રકમમાં જે આપેલું છે એની આપણે વાત કરીએ તો ત્રિકોણની પરિમિતિ આપેલી છે 42 સેમી અને બે બાજુઓના માપ આપેલા છે 18 સેમી અને 10 સેમી, તો તેનું ક્ષેત્રફળ મેળવવાનું છે। ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું છે, ત્રિકોણની પરિમિતિ આપેલી છે અને ત્રિકોણની બે બાજુઓના માપ આપેલા છે। આપણે આગળ ચોખવટ થઈ ગઈ એ પ્રમાણે કે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો ત્રણેય બાજુઓના માપ જોઈએ। દાખલા નંબર 4 જે આપેલું છે એ લખું છું, ત્રિકોણની પરિમિતિ, ત્રિકોણની પરિમિતિ એટલે કે ત્રણેય બાજુના માપનો સરવાળો। ચાલો વ્યવસ્થિત જ લખીએ એટલે વાંધો ના આવે। ચાલો ત્રિકોણની પરિમિતિ બરાબર 42 સેમી અને બે બાજુઓના માપ, એક બાજુના માપને એ કહી દઈએ એ આપેલું છે 18 સેમી, બીજી બાજુના માપને બી કહી દઈએ એ આપેલું છે 10 સેમી। હવે ત્રીજી બાજુનું માપ મળે પછી જ દાખલો થાય, તો મેં કીધું હતું કે બે બાજુઓના માપ અને પરિમિતિ આપેલા હોય ત્યારે પરિમિતિનું સૂત્ર મૂકવાથી ત્રીજી બાજુનું માપ મળે। હવે ત્રિકોણની પરિમિતિ એટલે એ પ્લસ બી પ્લસ સી, આના બરાબર કેટલા આપેલા છે 42, સી મળે પછી જ દાખલો થશે, તો ચાલો એની જગ્યાએ કેટલા મૂકશું 18 પ્લસ બી ની જગ્યાએ કેટલા મૂકશું 10, સી મેળવવાનો છે 42। ચાલો સી ને સૂત્રનો કરતા બનાવીએ તો 18 ને 10 28 ઓલી બાજુ જાય, તો 42 માઇનસ 28, ચાલો 42 માઇનસ 28 કરીએ તો સી બરાબર 14। ચાલો ત્રણેય બાજુના માપ મળી ગયા, પહેલી બાજુનું માપ 18 સેમી, બીજી બાજુનું માપ 10 સેમી અને ત્રીજી બાજુનું માપ 14 સેમી। જોજો ત્રિકોણની પરિમિતિ એટલે એ પ્લસ બી પ્લસ સી, એના બરાબર 42 આપેલા છે, આ ત્રિકોણની પરિમિતિ 42, તો એ પ્લસ બી પ્લસ સી બરાબર 42। એક બાજુનું માપ એ 18 આપેલું છે, બીજી બાજુનું માપ બી 10 આપેલું છે, ત્રીજી બાજુનું માપ મળે પછી જ હેરોનના સૂત્રનો ઉપયોગ કરી શકાય। હાલો એ બી સી મળી ગયા, એસ ઘટે છે, એસ એટલે પરિમિતિ ભાગ્યા 2। ચાલો પરિમિતિ કેટલી છે 42 ભાગ્યા 2, 42 ભાગ્યા 2 એટલે કેટલા થાય 21 સેમી। ચાલો ત્રિકોણની ત્રણેય બાજુના માપ મળી ગયા, અર્ધ પરિમિતિ મળી ગઈ, મેળવવાનું શું છે ત્રિકોણનું ક્ષેત્રફળ, તો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું હેરોનનું સૂત્ર છે એ આપણે મૂકીએ। ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળની અંદર એસ કૌંસમાં એસ માઇનસ એ કૌંસમાં એસ માઇનસ બી કૌંસમાં એસ માઇનસ સી। ચાલો કિંમત મૂકી દઈએ એસ ની જગ્યાએ, ચાલો એસ ની જગ્યાએ આપણે કિંમત મૂકીએ તો કેટલા છે 21, જોજો કિંમત જ મૂકવાની છે, એસ એસ ની જગ્યાએ 21 કૌંસમાં એસ માઇનસ એ એટલે 21 માઇનસ એ ની જગ્યાએ 18, ચાલો એસ માઇનસ બી એટલે 21 માઇનસ બી ની જગ્યાએ 10 અને એસ માઇનસ સી એટલે 21 માઇનસ સી ની જગ્યાએ આપણે મેળવા 14। ચાલો પેલા બાદબાકી કરી નાખીએ, બાદબાકી કરીએ તો 21 માઇનસ 18 એટલે 3, 21 માઇનસ 10 એટલે 11 અને 21 માઇનસ 14 એટલે 7। હવે જોજો વર્ગમૂળ કાઢવું છે તો ભાગ કોના પડે છે 21 ના શું ભાગ પડે 3 × 7 એમ પણ પાડી શકાય, અથવા તો તમે 7 × 3 21 કરી નાખો
એવું પણ થઈ શકે કે 7 × 3 = 21 કરો તો 21 × 21 આવી જાય. આપણે તો બે સંખ્યા ગુણાકારમાં આવે એટલે એનું ઝડપથી વર્ગમૂળ નીકળી જતું હોય છે. તો ચાલો આપણે અહીંયા સરળતાથી થાય એ પ્રમાણે કરીએ. તો આ વર્ગમૂળ ની અંદર આ 21 એમનો અને આ 7 × 3 ને આપણે 21 લખી નાખીએ તો 21 × 21 × 11 જોજો આ 21 એમનો આ 7 × 3 = 21 અને આ 11. ચાલો હવે 21 × 21 છે તો એનું વર્ગમૂળ નીકળે 21, વધ્યો શું વર્ગમૂળ ની અંદર 11, એનું કાઈ ન થાય. એકમ શું હતો? સેમી. ક્ષેત્રફળ લખીએ છીએ તો સેમી સ્ક્વેર. તો ચાલો આ છે મળ્યું ત્રિકોણ નું ક્ષેત્રફળ. બહુ સિમ્પલ વસ્તુ છે, ખાલી તમને ખ્યાલ આવવો જોઈએ. ઘણાય છે પછી શું કરે તો કે આને એ કહી દે, આને બી કહી દે, આને સી કહી દે. હવે એબીસી જે છે એ ત્રિકોણ ની ત્રણેય બાજુના માપ છે. હવે ત્રિકોણ ની ત્રણેય બાજુના માપ હોય બરાબર, તો તમારે જે છે બરાબર એ ત્રણેય બાજુના માપ ને જે બીસી કહેવાય. તો બે બાજુ જ આપેલી છે તો ત્રીજી બાજુ મેળવવી પડે. આ જે છે 42 પરિમિતિ છે, એટલે ખાસ ધ્યાન રાખજો. તમને જ્યારે રકમમાં ત્રિકોણની પરિમિતિ આપેલી હોય અને બે બાજુના માપ આપેલા હોય ત્યારે પરિમિતિનું સૂત્ર મૂકી અને ત્રીજી બાજુનું માપ મેળવવું પડે. ચાલો તો આ દાખલો બધાને ક્લિયર થઈ ગયો હશે. હવે આપણે આગળ વધીએ. આગળ વધીએ તો દાખલા નંબર 5. ચાલો આ ભૂસી નાખું છું. ચાલો દાખલા નંબર 5. 5માં દાખલાની રકમ છે ત્રિકોણની બાજુઓ 12:17:25 ના પ્રમાણમાં હોય અને તેની પરિમિતિ 540 હોય. મેં આપેલું છે લખું છું, અહીંથી શરૂઆત કરું છું. ત્રિકોણની બાજુઓ 12:17:25 ના પ્રમાણમાં છે, આટલું આપેલું છે. બીજું પરિમિતિ આપેલી છે અને બીજું આપેલું છે ત્રિકોણની પરિમિતિ. ત્રિકોણની પરિમિતિ કેટલી આપેલી છે? 540 સેમી. મેળવવાનું શું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો શું શું જોઈએ? તો કે એ બી અને સી, એટલે કે ત્રિકોણની ત્રણેય બાજુના માપ. હવે ખૂબ જ અગત્યની અને મહત્વની વસ્તુ, આ વસ્તુ તમે આગલા ધોરણમાં શીખી પણ ગયા છો. આ જે છે એ બાજુઓના માપ નથી, બાજુઓનો ગુણોત્તર છે. આ જે છે એ ત્રિકોણની બાજુઓના માપ નથી, આ ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર છે. 12:17:25 બરાબર, એક બાજુ બીજી બાજુ અને ત્રીજી બાજુ ત્રણેય બાજુનો ગુણોત્તર આપેલો છે 12:17:25. તો યાદ રાખજો, ત્રિકોણની ત્રણેય બાજુઓનો ગુણોત્તર આપેલો હોય તો 12 છે તો 12x લેવાના, પાછળ કોઈ ચલ લઈ લેવાનો, પછી 17x લેવાના અને c બરાબર 25x. ગુણોત્તર જોજો, ગુણોત્તર છે. હું તમને સમજાવું છું કે તમે જ્યારે 3:5 લખો છો બરાબર, તો ખરેખર આ 3:5 જે છે બરાબર, તમને એમ કહેવામાં આવે કે એના છેદમાં બી બરાબર 3:5, તો એની કિંમત 3 અને બી ની કિંમત 5 જ હોવું જરૂરી નથી. શું કામે? તો કે તમે 6:10 લખો તો આનો જવાબ એ 3:5 જ આવે. છેદ ઉડાડો, 2 × 3 = 6, 2 × 5 = 10. તમે 12:20 લખો, છેદ ઉડાડો, આને 4 વડે ભાગો 3, આને 4 વડે ભાગો 5, તો 6:10, 12:20, પછી 15:25, આ બધાનો જવાબ 3:5 આવે. એટલે ખરેખર 3:5 છે એ અપૂર્ણાંકનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ છે. આની જગ્યાએ ઘણું બધું હોઈ શકે, છેદ ઉડાડીને મૂકવું હોય તો ખરેખર એના છેદમાં બી બરાબર 3:5 લખો છો ત્યારે એ બરાબર 3 હોય એવું જરૂરી નથી. એ બરાબર 6 હોય તો બી બરાબર 10 હોય, એ બરાબર 12 હોય તો બી બરાબર,
એટલે એનો અર્થ એવો થયો કે આના ગુણાકારમાં કઈક સંખ્યા હોય. એક્ઝામ્પલ તરીકે આ બે ના ગુણાકારમાં બે બે હોય તો 6 ના છેદમાં 10 થાય, બે બે ઉડાયડા એટલે 3 ના છેદમાં 5, બે ના ગુણાકારમાં 3 3 હોય. તો આ ગુણોત્તર અને પ્રમાણનો એક નિયમ છે સિમ્પલ. એટલે જ્યારે તમે 3:5 લખો છો બરાબર, એના છેદમાં બી બરાબર 3 ના છેદમાં 5, 3:5, તો ખરેખર એ બરાબર 3 ગુણ્યા કઈક સંખ્યા હોઈ શકે તો એ ખબર નથી તો એક્સ, બી બરાબર એ જ સંખ્યા હોય એટલે 5x. તો જ્યારે ગુણોત્તર આપેલો હોય ત્યારે ચલ શું કામે લેવામાં આવે છે એનું મેં કારણ આપ્યું છે. અમે સિમ્પલ નિયમ સમજાવ્યો છે, ખ્યાલ આવે તો વધુ સારું છે. બાકી યાદ રાખજો કે ગુણોત્તર આપેલો છે જેમમાં આપેલા છે ત્યારે તમારે એક્સ લઈ લેવાનો. હવે ત્રણેય બાજુના માપ ક્યારે મળે? તો કે એક્સ ની કિંમત મળે ને તો ત્રણેય બાજુના માપ મળે. એક્સ બરાબર 10 મળે તો 12 10 120, 170 અને 125, સોરી 250. તો x ની કિંમત મળે પછી જ આ દાખલો થાય. તો x ની કિંમત મેળવવી છે તો શું કરવું પડે? તો કેના માટે રકમમાં કંઈક આપેલું હશે. શું આપેલું છે? ત્રિકોણની પરિમિતિ. તો ત્રિકોણની પરિમિતિ એટલે a + b + c = 540. આમે શું કામે મૂક્યું? x ની કિંમત મેળવવા માટે મૂકેલું છે. ચાલો હવે x ની કિંમત મેળવવી છે તો આને ગણતરી કરીએ. a b અને c ની જગ્યાએ કિંમત મૂકી દઈએ, એની જગ્યાએ 12x મૂકીએ પ્લસ બી ની જગ્યાએ, તો કે બી ની જગ્યાએ 17x મૂકીએ પ્લસ સી ની જગ્યાએ 25x મૂકીએ બરાબર 540. ચાલો x ની કિંમત મેળવવી છે તો x ને સૂત્રનો કર્તા બનાવવો પડે. એ પેલા ત્રણેય નો સરવાળો થાય છે 12 ને 17, 29, 29 ને 25, 54 બરાબર 540. ચાલો હવે એક્સ ને સૂત્ર નો કરતા બનાવીએ તો 54 ક્યાં આવી જાય? છેદમાં. 54 છેદમાં આવી જાય. ચાલો 54 છેદમાં વહી આ ગયા તો 540 ભાગ્યા 54 એટલે કેટલા આવે? 10. ચાલો એક્સ ની કિંમત મળી ગઈ. એક્સ ની કિંમત મળી ગઈ તો હવે એ બી અને સી ત્રણેય મળી જશે. યાદ રાખજો એ બી અને સી મળ્યા નથી, એક્સ ની કિંમત મળે પછી જ મેળવવી પડે. એક્સ ની કિંમત મેળવવા માટે મેં પરિમિતિનું સૂત્ર મૂક્યું. હવે એક્સ ની જે કિંમત છે અહીંયા મૂકો તો એની કિંમત, અહીંયા મૂકો તો બી ની કિંમત, અને અહીંયા મૂકો તો સી ની કિંમત. તો ચાલો મૂકી દઈએ એ બરાબર કેટલા છે? 12x. તો 12 ગુણ્યા 10 એટલે 120. બી બરાબર કેટલા છે? 17x. ચાલો બી બરાબર 17x છે તો એ મૂકીએ 17 ગુણ્યા 10, 170. અને સી બરાબર જે છે 25x, 25 ગુણ્યા 10, 250. ચાલો એ મળી ગયો, બી મળી ગયો, સી મળી ગયો. હવે અર્ધ પરિમિતિ મેળવવી છે. અર્ધ પરિમિતિ એટલે એસ. જોજો ત્રણેયનો સરવાળો ભાગ્યા 2 કરવાની જરૂર નથી. શું કામે? તો કે રકમમાં પરિમિતિ આપેલી છે. એસ મેળવવો છે તો પરિમિતિ 540 ભાગ્યા 2, 540 ભાગ્યા 2 કરો તો 270. ચાલો પરિમિતિ, અર્ધ પરિમિતિ મળી ગઈ, ત્રણેય બાજુના માપ મળી ગયા. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ, ચાલો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર વર્ગમૂળની અંદર s કૌંસમાં s - a કૌંસમાં s - b કૌંસમાં s - c. ચાલો હવે કિંમત જ મૂકવાની છે. ચાલો કિંમત મૂકીએ. જોજો કિંમત મૂકવામાં ભૂલ ના થાય. પેલા એસ છે તો એસ ની જગ્યાએ 270, તો અહીંયા 270 લખું છું. પછી એસ માઇનસ એ, તો 270 - 120. પછી એસ માઇનસ બી, તો 270 - 170. અને એસ માઇનસ સી, 270 - 250. ચાલો કિંમત મૂકી દીધી, હવે ગણતરી કરીએ. ચાલો હવે ગણતરી કરીએ તો 270 એમનો 270 - 120, 270 માંથી 120 જાય તો 150. ચાલો 270 - 170, 100. 270 - 250, 20. ચાલો ગણતરી થઈ ગઈ. હવે આપણે વર્ગમૂળ કાઢવું છે. હવે ખાસ ધ્યાન રાખજો, હવે આપણે વર્ગમૂળ કાઢવું છે. તો વર્ગમૂળ કેમ નીકળશે? તો આપણે વર્ગમૂળ કાઢવું હોય તો
તો ભાગ પાડવા પડે. પેલા આમાંથી કોઈનું વર્ગમૂળ નીકળે છે તો કે હા, કોનું નીકળે છે તો કે સોનું. ચાલો સોનું વર્ગમૂળ નીકળે છે તો એને બાર લઈ લઈએ, એને બાર લઈ લઈએ તો કેટલું થાય? દસ. ચાલો હવે વર્ગમૂળ ની અંદર જે વધ્યું છે 270 ગુણ્યા 150 ગુણ્યા 20. ચાલો હવે આપણે ભાગ પાડવા છે. હવે આપણે ભાગ પાડીએ તો કોના ભાગ પાડી શકાય? ભાગ ઘણી બધી રીતે પાડી શકાય, તમને સરળ પડે એ રીતે તમે ભાગ પાડી શકો. હું જે છે એ ભાગ પાડું તો 270 અને 150 30ના ગુણાકારમાં બેના ભાગ પડે છે. મને ખબર છે કે 3 × 9 = 27 એટલે 30 × 9 અને 150ના 30 × 5 શું કામ એ તો કે 30 × 30 બે ફેરે આવી ગયા, બરાબર. અને હવે 20ના ભાગ પડે છે, આની લગતા ભાગ પડતા હોય તો 5 × 4 5 બે ફેરે આવી ગયા. તો જો મેં 270 અને 150ના ભાગ પાડ્યા 30 × 9 અને 30 × 5 એટલે 30 બે ફેરે આવી ગયા. હવે એ 5 હતા તો 20ના 5 × 4 પાડ્યા. ચાલો હવે જોવો જોઈ, આ 30 બે ફેરે આવ્યા તો 12 આવી જાય 10, આ 5 બે ફેરે આવ્યા તો 12 આવી જાય. વર્ગમૂળની અંદર વધ્યું 9 × 4. ચાલો આનો ગુણાકાર કરીએ, આ 300 અને આ 5 1500. હવે આનું વર્ગમૂળ એ નીકળે જ છે 9 નું વર્ગમૂળ 3 અને 4 નું વર્ગમૂળ 2 તો 15 × 3 = 45 ને 45 × 2 = 90. 9000 એકમ સેન્ટીમીટર હતો, પરિમિતિ સેન્ટીમીટર આપેલી છે તો સેમી સ્ક્વેર. વર્ગમૂળમાં ભાગ પાડતા આવડવા જોઈએ, જો ભાગ પાડતા આવડે તો દાખલો છે એ સરળતાથી થઈ જાય. આવી જ રીતે ભાગ પડે એવું જરૂરી નથી, બીજી રીતે પણ ભાગ પાડી શકાય. ચાલો આપણે જોઈએ હજી. આ 10 mm, આ 270 છે તો સિમ્પલ ભાગ તમને 27 × 10 અને 150 છે તો 15 × 10 × 20. ચાલો 10 બે ફેરે આવી ગયા 12 તો 10 × 10 થઈ જાય. હવે તમને ખબર પડે કે 27 અને 15 બરાબર, તો 27ના 9 × 9 = 3 15 ના 3 અને 5 આ 27ના ભાગ 9 × આ 2 નીકળી ગયા. 27 9 × 3 15 3 × 5 અને 20 છે 5 આવે એવા 5 × 4. હવે પાછું વર્ગમૂળ કાઢો 10 × 10 બરાબર, આ 3 બે ફેરે છે 12, આ 5 બે ફેરે છે 12, 9 નું વર્ગમૂળ 3 4 નું વર્ગમૂળ 2 ગુણાકાર કરો 100 300 1500 4500 અને 9000 સેમી સ્ક્વેર. ભાગ તમે ગમે એ રીતે પાડો, ક્ષેત્રફળ એક જ મળવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો હશે બરાબર કે આપણે જે છે એ કઈ રીતે ગણતરી કરવી. ચાલો તો સૌને ખ્યાલ આવી ગયો છે બરાબર, ખાસ સમજી વિચારી નિરાતે દાખલાઓ ગણજો, વર્ગમૂળ કાઢવામાં ભૂલ ના થાય એટલે ભાગ પાડવામાં સરળતાથી ભાગ પડે એવા, ન ખબર પડે તો ભાગાકાર કે ગુણાકારની પ્રક્રિયા કરી અને ભાગ પાડી લેવા. દાખલો ગણવા બેસો છો ત્યારે દાખલાની રકમને શાંતિથી અને નિરાતે વાંચવી, વાંચ્યા પછી જોવું કે કેવા પ્રકારના પ્રશ્નો થાય છે, શું મેળવવાનું છે, શું આપેલું છે, ક્ષેત્રફળ મેળવવું છે તો શું શું જોઈએ એ આપણે ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ ક્ષેત્રફળ મેળવવું છે તો ત્રણેય બાજુના માપ જોઈએ, ત્રણેય બાજુના માપ આપેલા છે તો કે હા તો અર્ધ પરિમિતિ મૂકીને સીધો દાખલો થાય, બે બાજુના માપ અને પરિમિતિ આપેલા છે તો કે તો ત્રીજી બાજુનું માપ મેળવવું પડે, કઈ રીતે તો કે સિમ્પલ વસ્તુ છે, પરિમિતિનું સૂત્ર મૂકો, કિંમત મૂકો અને ત્રીજી બાજુનું માપ સૂત્રનો કરતાં બનાવો એટલે મળી જાય. બાજુઓનો ગુણોત્તર આપેલો છે તો એક્સ લેવા પડે, હવે એક્સની કિંમત મેળવીને પાછી એમાં મૂકવી પડે. આ બધી સિમ્પલ અને નાની નાની વસ્તુઓ છે બરાબર, રીત એક જ છે બરાબર, પણ આગળના ધોરણોના જે પાયાઓના નિયમો છે એ નિયમો સાથે સાથે જોડી અને દરેક વખતે કંઈક નવો દાખલો આવે છે. ગણિત એટલા માટે જ કહેવામાં આવે છે કે આગળનો પાયો જ્યાં સુધી ક્લિયર નહીં હોય ત્યાં સુધી બિલ્ડિંગ ચણાવવાનું જ નથી બરાબર. તો આપણું ગણિતમાં એવું જ છે કે પાયો આપણો ક્લિયર એટલે કે આગળનું બેઝિક નોલેજ જેટલું સારું, પાયો જેટલો મજબૂત એટલું આપણું બિલ્ડિંગ મજબૂત, આગલા ધોરણનું ગણિત જેટલું ક્લિયર એટલું આપણું ચાલુ ધોરણ છે ખૂબ જ સરસ રીતે આપણે શીખી શકીએ બરાબર. ચાલો નમસ્કાર,
હવે પછીના દાખલાઓ છે એ આના પછીના લેક્ચરમાં ગણીશું. ત્યાં સુધી નમસ્કાર. જય હિન્દ. જય ભારત.